ગાંધીનગરમાં સિવિલની લાલિયાવાડી આવી સામે. અત્યાર સુધીમાં જે રીતે કોરોના જેવી ગંભીર બીમારીઓના દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા, દવાઓ તેમજ ઓક્સિજન મેળવવા માટે હવે ગાંધીનગરમાં દર્દીઓના રિપોર્ટ મેળવવાના બાબતે સિવિલ હોસ્પિટલ ખાતે સર્વર ડાઉન જેવી દયનીય પરિસ્થિતિનો શિકાર બન્યા હોય તેવી બાબત સામે આવી. ગાંધીનગર સિવિલ ખાતે 72 કલાક કરતા વધુ સમયથી દર્દીઓના નથી મળી રહ્યા કોરોનાના રિપોર્ટ, જેથી દર્દીઓને તેઓ સગા સંબંધીઓ થઈ રહ્યા છે હેરાન પરેશાન. જો આવી પરિસ્થિતિ ગુજરાતની રાજધાની ગાંધીનગર શહેર સિવિલ હોસ્પિટલની હોય તો તેઓને કરવામાં આવેલ રિપોર્ટ ક્યારે મળશે, તેમની સમય મર્યાદા પણ નક્કી ન હોય તો પછી સિવિલ હોસ્પિટલની કામગીરી ક્યાં સુધી યોગ્ય છે? અત્યારે દેશ અને ગુજરાતના દરેક ક્ષેત્રમાં આવા પરિસ્થિતિમાં જે કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જો રિપોર્ટ ન મળતા કેસોમાં વધારો થાય તો એ જવાબદારી કોની રહેશે? આવી સિવિલ હોસ્પિટલની બેદરકારી ક્યાં સુધી યોગ્ય છે? રિપોર્ટિંગ બાય રાજેશ દરિયાડી, ગાંધીનગર, સ્પીડ ન્યૂઝ 17.